જો તમે આર આઈ એજ્યુકેશન ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી કરીને હવે પછીના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે આજે આપણે ગ્રામરનો નવો ટોપિક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ તેના વિશે આપણે જોઈશું સાદા વર્તમાન કાળમાં કેટલાક સમયદર્શક શબ્દો આપણને જોવા મળે છે કે જેના આધારે આપણે એ વાક્યનું સાદા વર્તમાન કાળનું છે એ સરળતાથી ઓળખી શકે છે જેમ કે ડેલી એવરી ડે ઓલવેઝ નેવર એવરી વીક એવરી મંથ એવરી યર જનરલી યુઝઅલી આ જ્યારે હોય છે ત્યારે આપણે ઇઝીલી ખ્યાલ આવે છે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ ક્યારે કરીશું તો સિમ્પલ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ રોજિંદી કે ટેવ વર્ષ થતી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સ જે છે સાદો વર્તમાન કાર્ડ તેની વાક્ય રચના જોઈએ તો એફાર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્ય જો હકાર વાક્ય કઈ રીતના બને છે આપણે જોઈશું તો એની હકાર વાક્યની રચના છે એમાં આવશે પહેલાં કરતાં એમાં કરતાં પણ ત્રીજો પુરુષ એક વચનનો કરતા ન હોય તો પછી આગળ આપણે મૂળ ક્રિયાપદ મૂકીશું ત્યારબાદ આપણે કર્મ મૂકીશું ત્યારબાદ અન્ય શબ્દ મૂકીશું એટલે કરતાં ત્રીજો પુરુષ એક ન હોય તો મૂળ ક્રિયાપદ આવશે પછી કર્મ અને અન્ય શબ્દ આવશે હવે જો કરતાં ત્રીજો પુરુષ એક વચનનો હોય તો મૂળ ક્રિયાપદ આવશે ત્યારબાદ એસ અથવા તો ઈ એસ લગાડવામાં આવશે કેમ તો કે કરતા ત્રીજો પુરુષ એકવચનો છે એટલા માટે એટલા માટે ક્રિયાપદના અંતે આપણે એસ અથવા ઈ લગાડવાનું છે ત્યારબાદ આવશે કર્મ અને ત્યારબાદ આવશે અન્ય શબ્દો હવે આપણે એ સમજવાનું મહત્વનું છે કે ત્રીજો પુરુષ એક વચનના કરતા કયા તો ત્રીજો પુરુષ એક વચનના કરતા છે હી સી ઈટ અથવા તો ત્રીજો પુરુષ એક નામ જેમ કે રોહન આમાં હી સી ઈટ અને રોહન એ ત્રીજો પુરુષ એક વચનના કરતા છે જ્યારે પણ ત્રીજો પુરુષ એક વચનના કરતાં આવશે ત્યારે આપણે ક્રિયાપદના અંતે એસ અથવા તો પછી ઈ એસ લગાડવાનું છે હવે બીજું જોઈએ તો પ્રથમ પુરુષના હોય કે દ્વિતીય પુરુષના હોય અને ત્રીજો પુરુષ બહુવચનના કરતા હોય જેમ કે આઈ વી યુ ધે અને એન્ડ રામ એન્ડ શ્યામ આ બધા કેવા છે ત્રીજો પુરુષ એક એક વચન સિવાયના બધા કરતા છે કોઈ પ્રથમ પુરુષનો છે કોઈ દ્વિતીય પુરુષનો છે કોઈ ત્રીજો પુરુષ બહુવચનો કરતા છે આ જ્યારે કરતા હોય છે ત્યારે આપણે ક્રિયાપદ એઝ ઇટ ઇઝ જેવું ક્રિયાપદ છે એવું જ મૂકી દેવાનું છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી ટૂંકમાં આપણે યાદ શું રાખવાનું છે તો ત્રીજો પુરુષ એક વચનના કરતા ગયા છે તો હી સી ઇટ અને ત્રીજો પુરુષ એક વચનનું નામ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે જ્યારે ત્રીજો પુરુષ એક વચનના કરતા હોય છે ત્યારે આપણે ક્રિયાપદના અંતે એસ અથવા ઈ એસ લગાડવાનો છે બાકી આપણે લગાડવાનું નથી ઓકે અને આ ત્રીજો પુરુષ એક આપણે કરતાં યાદ રાખવાના છે કે જેથી કરીને આખો સિમ્પલ પ્રેઝન્ટેન્સ શીખવામાં આપણને મદદરૂપ થશે હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્ય જોઈશું એની વાક્ય રચના જોઈએ તો પહેલાં આવશે કરતા પરંતુ કરતાં ત્રીજો પુરુષ એક વચનનો ન હોય તો મૂળ ક્રિયાપદ આવે ત્યારબાદ આવે કર્મ અને ત્યારબાદ આવશે અન્ય શબ્દ જો હોય તો તો આઈ યુ વી ધે રામ એન્ડ રોનક આ બધા છે એ ત્રીજો પુરુષ એક વચ્ચનના કરતા નથી બરાબર એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવશે પ્લે આપણે અહીંયા મૂળરૂપ લખવાનું છે એટલે અહીંયા પ્લે ઓલરેડી આપણે મૂકી દીધું છે મૂળરૂપ ક્રિયાપદનું ત્યારબાદ આવશે કર્મ એટલે ચેસાયું અને અન્ય શબ્દો એટલે ડેલી અન્ય શબ્દો હોય તો આવશે ન હોય તો જે અંતમાં વધ્યું હોય એ મૂકી દેવાનું હવે એનું ઉદાહરણ તરીકે સમજીએ એટલે કે કરતા આવે પછી ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ અને અન્ય શબ્દ ત્રીજા પુરુષ એક વચનનો કરતા ન હોય તો આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે બરાબર ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ મૂકવાના છે તો ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું છે આઈ પ્લે ચેસ ડેલી આમાં આઈ એ પ્રથમ પુરુષનો કર્તા છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે બરાબર એ ત્રીજો પુરુષ એકવચનો વચનનો કરતા નથી આઈ ત્રીજો પુરુષ એકવચનો કરતા નથી આઈ પ્રથમ પુરુષનો કરતા છે એટલા માટે જે મૂળ ક્રિયાપદ પ્લે છે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે ત્યારબાદ ચેસ એ કર્મ અને ડેલી અન્ય શબ્દોમાં આવશે એટલે આઈ પ્લે ચેસ ડેલી એટલે કે હું દરરોજ ચેસ રમું છું આ રીતનું થશે બીજું છે યુ શિંગ એ સોંગ ઇન ધ મોર્નિંગ યુ એ બીજા પુરુષનો કરતા છે એટલા માટે એ જે ક્રિયાપદ છે એનું રૂપ આવશે યુ એ ત્રીજા પુરુષ એક વચનો કરતા નથી બીજા પુરુષનો કરતા છે એટલે સિંગ જે ક્રિયાપદ છે એઝ ઇટ ઇઝ એવું મૂકી દેવાનું છે એટલે યુ સિંગ એ સોંગ ઇન ધ મોર્નિંગ એટલે કે તમે સવારમાં ગીત ગાઓ છો ત્રીજું છે વી વોચ એ મૂવી એવરી વીક આમાં વી એ બહુવચનો કરતા છે ત્રીજા પુરુષ એક વચનો કરતા નથી એટલે બહુવચનો કરતા હોવાના કારણે ક્રિયાપદનું મૂળરૂપ વોચ જે ક્રિયાપદ છે એનું મૂળરૂપ વોચ જ મૂકી દેવાનું છે એટલે વી વોચ એ મૂવી એવરી વીક એટલે કે અમે દર અઠવાડિયે મૂવી જોઈએ છે પછી ચોથું છે ધે કમ હિયર સમટાઇમ્સ આમાં ધે પણ બહુવચનો કરતા છે એ ત્રીજો પુરુષ એક વચનો કરતા નથી એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ કમ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો જે છે હિયર અને સમટાઇમ એઝ ઇટ ઇઝ મૂકી દેવાના છે એટલે ધે કમ હિયર સમટાઇમ્સ આવું વાક્ય વંશીલ એટલે તેઓ અહીંયા કોઈક કોઈક વાર આવે છે પાંચમું રામ એન્ડ રોનક પ્લે ચેસ ડેલી આમાં રામ અને રોનક પણ ત્રીજો પુરુષ બહુવચનના કરતા છે એટલા માટે અહીંયા આગળ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે પ્લે ક્રિયાપદ છે એનું પ્લે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે એટલે થશે રામ એન્ડ રોનક પ્લે ચેસ ડેલી એટલે કે રામ અને રોનક દરરોજે ચેસ રમે છે એટલે કે જો કરતાં ત્રીજો પુરુષ એકવચનો ન હોય તો મૂળ ક્રિયાપદ મૂકવાનું ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો મૂક્યા મૂકવાથી હકાર વાક્ય બને છે હવે આપણે હકાર વાક્યમાં એસ અથવા ઇએસ ક્યારે લગાવવાના વિશે જોઈશું તો કરતાં ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જે મૂળ ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદના અંતે એસ અથવા એસ લગાડવાનું ત્યારબાદ કર્મ અને કર્મ પછી જો અન્ય અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ મૂકવાના તો હી સી ઇટ અથવા તો એક વચનનું નામ હોય ત્રીજું પુરુષ એક વચનનું નામ હોય જેમ કે રાજ બરાબર ત્યારે જે ક્રિયાપદ છે એને અંતે આપણે એસ લગાડશું જો અહીંયા આગળ હી સી ઈટ રાજ પછી ડ્રિંક્સ આપ્યું છે ડ્રિંક્સ લખ્યું છે ડ્રિંક એ મૂળ ક્રિયાપદ છે એની અંતે આપણે એસ લગાડ્યું એટલે શું થયું ડ્રિંક્સ થયું બરાબર પછી મિલ્ક એ કર્મમાં આવશે અને ડેલી એને શબ્દમાં આવશે એટલે આ રીતના એની વાક્ય રચના થશે તો એને આપણે થોડુંક ઉદાહરણ દ્વારા સમજીએ તો પહેલું છે હી ડ્રિંક્સ મિલ્ક ડેલી આમાં હી એ ત્રીજો પુરુષ એક વચનનો કરતા છે અને ડ્રિંક એ મૂળ ક્રિયાપદ છે બરાબર તો ત્રીજો પુરુષ એક વચનનો કરતા હોવાના કારણે જે ડ્રિંક મૂળ ક્રિયાપદ છે એના અંતે આપણે એસ લગાડ્યો એટલે વાક્ય એવું થશે હી ડ્રિંક્સ પછી મિલ્ક એ કર્મ તરીકે આવશે અને ડેલી એ અન્ય શબ્દોમાં આવશે એટલે હી ડ્રીંક મિલ્ક ડેલી એટલે કે તે દરરોજે દૂધ પીવે છે બીજું સી કુક્સ ઇન ધ કિચન આમાં સી એ ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એટલે જે કૂક જે ક્રિયાપદ છે એના અંતે આપણે એસ લગાડીશું એટલે સી કુક્સ ઇન ધ કિચન તે રસોડામાં રસોઈ બનાવે છે ત્રીજું ઇટ લુક્સ ગુડ આમાં ઇટ એ પણ ત્રીજો પુરુષ એક વચનનો કરતા છે એટલે જે લુક મૂળ ક્રિયાપદ છે એના અંતે આપણે એસ લગાડીશું એટલે થશે ઈટ લુક્સ ગુડ એટલે કે તે સરસ દેખાય છે ચોથું રાજ પ્લેઈસ ક્રિકેટ એવરી આમાં રાજ એ ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એટલા માટે જે પ્લે ક્રિયાપદ છે પી એલ એ વાય એના અંતે આપણે એસ લગાડીશું એટલે થશે રાજ પ્લેઈસ ક્રિકેટ એવરી બરાબર ક્રિકેટ ઓબ્જેક્ટમાં આવશે કર્મમાં આવશે અને એવરી ડે અન્ય શબ્દમાં આવશે એટલે રાજ પ્લેઈસ ક્રિકેટ એવરી ડે એટલે આમાં આપણે જોયું કે જ્યારે કરતાં ત્રીજો પુરુષ એકવચનનો હોય ત્યારે આપણે ક્રિયાપદના અંતે એસ લગાડવાનો છે હવે આગળ જોઈશું કે ઈ એસ ક્યારે લગાવવું જો ક્રિયાપદને અંતે એસ ડબલ એસ સી એચ ઓ કે પછી એક્સ હોય તો ક્રિયાપદને અંતે ઇ એસ મુકાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું છે હી ટીચ અસ મેથ્સ આમાં ટીચ એ મૂળ ક્રિયાપદ છે પરંતુ અહીંયા ત્રીજો પુરુષ એક વચનનો કરતા છે એટલા માટે અને ટીચ જે ક્રિયાપદ છે એમાં સીએચ આવે છે અને સીએચ છે એટલે આ નિયમ પ્રમાણે સીએચના અંતે આપણે ઈએસ એડ કરવાનો છે એટલે હી ટીચિસ અસમેટ એટલે અહીંયા ટીચનું શું થશે ટીચિસ થશે એની પાછળ ઇએસ લાગશે બીજું છે સી પાસીસ ધ બોલ આમાં સી એ ત્રીજું પુરુષ એક કરતા છે અને પાસ મૂળ ક્રિયાપદ છે અહીંયા પાસ જે એનું જે સ્પેલિંગ છે એના અંતે ડબલ એસ આવે છે એટલે આ નિયમ પ્રમાણે એની પાછળ આપણે ઈ એસ લગાડીશું એટલે શું થશે પાસનું પાસિસ થશે એટલે સી પાસીસ ધ બોલ એટલે આપણે એ ધ્યાન રાખવાનું કે જો ક્રિયાપદના અંતે એસ ડબલ એસ સી એચ ઓ કે એક્સ હોય તો ક્રિયાપદને અંતે આપણે ઈ મૂકવાનું છે હવે જોઈએ આગળ તો જો ક્રિયાપદના અંતે વાય હોય તથા તેની આગળ વ્યંજન હોય ત્યારે વાયનો આય કરીને ઈ મુકાય મૂકાય છે જેમ કે ટ્રાય આમાં ટ્રાય જે છે એમાં વાય છે એની આગળ આર એ વ્યંજન એટલે કોન્સોનન્ટ છે એટલા માટે વાય નીકળી જશે અને એની જગ્યાએ આઈ મૂકીશું અને પછી એ એસ લગાડીશું એટલે ટ્રાયનું શું થશે ટ્રાયસ થશે એ રીતના ક્રાય છે તો ક્રાયમાં વાય છે વાયની આગળ આર એ વ્યંજન એટલે કે કોન્સોનન્ટ છે તો વાયનું આઈ થઈ જશે અને પછી એની પાછળ એસ મૂકીશું તો એના ઉદાહરણ જોઈએ તો પહેલું છે જય ફ્લાઇસ એ કાઇટ આમાં ફ્લાય મૂળ ક્રિયાપદ છે જો એફ એલ વાય વાય છે વાયની આગળ એલ એ વ્યંજન છે બરાબર તો કોન્સોનન્ટ છે તો નો આઈ થઈ જશે અને પછી es એસ લગાડીશું એટલે જય a કાઇટ આ રીતના થશે બરાબર છે છે બીજું અ લોટ આમાં જે cry ક્રિયાપદ છે સી આર વાય વાયના આગળ આર એ વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે એટલે નો આઈ થશે અને પછી એની પાછળ ઈ એસ લાગશે એટલે શું થશે ક્રાઇઝ થશે એટલે સી cries અ લોટ બરાબર છે એટલે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આ વસ્તુ એપ્લાય થશે અને આ જો ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનું આય કરવાનું અને પછી એસ મૂકવાનો છે એટલે આ બે થોડું અલગ થોડા નિયમો છે એને આપણે થોડું વિશેષ ધ્યાન રાખવાનું છે હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો એની વાક્ય રચના ડૂ અથવા ડઝ ત્યાર બાદ આવશે કરતા ત્યારબાદ ક્રિયાપદનું મોટરૂપ ત્યારબાદ આવશે કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો હોય તો અન્ય શબ્દ અને ત્યારબાદ આપણે પ્રશ્નાથ ચિહ્ન મૂકવાનું છે હવે આપણે ડુ ક્યારે મૂકવું અને ડઝ ક્યારે મૂકવું એના વિશે જોઈએ તો જો કરતાં ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ મૂકવાનું અને જો કરતાં ત્રીજો પુરુષ એકવચન ના હોય તો આપણે ડુ મૂકવાનું એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ડઝ હી પ્લે ચેસ ડેલી આમાં હી એ ત્રીજો પુરુષ એક વચનનો કરતા છે એટલે હીની આગળ આપણે ડઝ મૂકીશું એટલે આપણે પ્રશ્નાત્મની શરૂઆત ડઝથી થશે ત્યારબાદ હી જે કર્તા છે એની જોડે આપણે ક્રિયાપદનું મોટું પ્લે મૂકી દઈશું બરાબર પ્લે છે એનું ક્રિયાપદનું મોટું પ્લે છે એ મૂકી દઈશું એટલે આ રીતના થશે ડઝ હી પ્લે અને ચેસ છે એ કર્મમાં આવશે અને ડેલી એ અન્ય શબ્દોમાં આવશે અને ત્યારબાદ ચિહ્ન એટલે ડઝ હી પ્લે ચેસ ડેલી શું તે દરરોજે ચેસ રમે છે આવી રીતના થશે બીજું છે ડુ યુ સિંગ એ સોંગ આમાં યુ એ બીજા પુરુષનો કરતા છે એટલા માટે આપણે વાક્યની શરૂઆત થી કરીશું એટલે ડૂ આવશે ત્યારબાદ જે યુ કરતા છે ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ સિંગ મૂકી દઈશું એઝ ઇટ ઇઝ એટલે ડુ યુ સિંગ એ સોંગ બરાબર છે ત્યારબાદ પ્રશ્ન ચિહ્ન મૂકીશું એટલે ડુ યુ સિંગ એ સોંગ શું તમે ગીત ગાઓ છો ત્યારબાદ ત્રીજું છે ડુ રાજ એન્ડ રોહન રીડ એવરી ડે આમાં રાજ અને રોહન છે એ ત્રીજો પુરુષ બહુવચનના કરતા છે ત્રીજો પુરુષના કરતા છે પરંતુ કહેવાય છે બહુવચનના છે એટલા માટે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે ડૂથી કરીશું ત્યારબાદ કરતા બાદ આપણે ક્રિયાપદનું મૂળરૂપ જે રીડ છે એઝ ઇટ ઇઝ મૂકી દઈશું અને ત્યારબાદ એવરી ડે અને મૂકીશું અને ત્યારબાદ પ્રશ્નાચિહ્ન મૂકીશું એટલે ડૂ રાજ એન્ડ રોહન રીડ એવરી ડે આ રીતનાનું વાક્ય લખાશે ત્યારબાદ જોઈએ ડૂ દે નો ઇંગ્લિશ તો તે પણ બહુ વચનો કરતા છે એટલે વાક્યની શરૂઆત આપણે થી કરીશું અને તે જે કરતા છે એના બાદ ક્રિયાપદનું મૂળરૂપ નો એઝ ઇટ ઇટ ઇઝ મૂકી દઈશું એટલે ત્યારબાદ ઇંગ્લિશ અને ત્યારબાદ પ્રશ્ન ચિહ્ન ડૂ દે નો ઇંગ્લિશ શું તે તેઓ અંગ્રેજી જાણે છે ત્યારબાદ પાંચમું છે ડસ સી ફ્લાય એ કાઇટ આમાં સી એ ત્રીજા પુરુષ એક વચનનો કરતા છે એટલે વાક્યની શરૂઆત આપણે ડસથી કરીશું ત્યારબાદ જે કરતા સી છે અને પછી આપણે ક્રિયાપદનું મૂળરૂપ જે ફ્લાય છે એઝ ઇટ ઇઝ મૂકી દઈશું ત્યારબાદ એકાઇટ ઓબ્જેક્ટ ત્યાં મૂકીશું અને છેલ્લા ચિહ્ન મૂકીશું એટલે થશે ડસ સી ફ્લાય એકાઇટ એટલે શું તે પતંગ ચકાવે છે તો જ્યારે કરતાં ત્રીજો પુરુષ એક વચનનો હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડસથી કરીશું અને કરતાં ત્રીજો પુરુષ એક વચનનો ન હોય તો આપણે વાક્યની શરૂઆત ડૂથી કરીશું ત્યારબાદ કરતાં અને કરતાં બાદ ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દઈશું ત્યારબાદ કર્મ અને કર્મ બાદ જો અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ મૂકીશું અને લાસ્ટમાં પ્રશ્નાચિહ્ન મૂકીશું અને આ રીતના આપણે પ્રશ્નાર્થ વાક્યની રચના કરીશું હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો કેવી રીતના બનાવીશું એ જોઈએ તો એની વાક્ય રચના છે પહેલાં આવશે કરતાં પછી કર્તા પછી ડૂ નોટ કે ડઝ નોટ ત્યારબાદ આવશે ક્રિયાપદનું મોટું ત્યારબાદ આવશે કર્મ અને ત્યારબાદ આવશે અન્ય શબ્દ બરાબર છે જો હવે ડૂ નોટ ક્યારે લગાવું અને ડઝ નોટ ક્યારે લગાવું તો એના માટે જો કરતાં ત્રીજો પુરુષ એક વચનનો હોય તો ડઝ નોટ આવે અને જો કરતાં ત્રીજો પુરુષ એક વચનનો ન હોય તો ડૂ નોટ લગાવો તો એના ઉદાહરણ જોઈએ પહેલું છે વી ડુ નોટ નો હિમ આમાં વી એ બહુવચનો કરતા છે બરાબર એટલે એની જોડે ડૂ નોટ આવ્યું બરાબર ડૂ નોટ આવ્યું અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ નો જે છે એ મૂળરૂપ એઝ ઇટ ઇઝ આપણે મૂકી દેવાનું છે એટલે થશે વી ડુ નોટ નો હિમ અમે તેને જાણતા નથી બીજું છે સી ડઝ નોટ રાઇટ એ લેટર આમાં સી એ ત્રીજો પુરુષ એક વચનનો કરતા છે એટલે આમાં આવશે ડઝ નોટ બરાબર એટલે ડઝ નોટ આવ્યું અને રાઇટ ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદ એઝ ઇટ ઇઝ એવું ને એવું મૂકી દેવાનું છે એટલે થશે સી ડઝ નોટ રાઇટ એ લેટર એટલે તેની પત્ર લખ્યો નથી ત્રીજું જય એન્ડ વિજય ડુ નોટ રીડ એ બુક આમાં જય અને વિજય ત્રીજો પુરુષ બહુવચનના કરતા છે એટલા માટે ડુ નોટ આવશે બરાબર અને ત્યારબાદ રીડ જે છે એ ક્રિયાપદનું મૂળરૂપ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે એટલે જય એન્ડ વિજય ડુ નોટ રીડ એ બુક એટલે કે જય અને વિજય પુસ્તક વાંચતા નથી ચોથું છે રાહુલ ડઝ નોટ સિંગ એ સોંગ આમાં રાહુલ ત્રીજો પુરુષ એક વચનનો કરતા છે એટલે ડઝ નોટ આવશે અને ડઝ નોટ પછી આપણે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે એટલે સિંગ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે બરાબર એટલે રાહુલ ડઝ નોટ સિંગ એ સોંગ એટલે કે રાહુલ ગીત ગાતો નથી પાંચમું આઈ ડુ નોટ લાઇક ચેસ આ આઈ એ પ્રથમ પુરુષનો કરતા છે એટલે એની જોડે ડુ નોટ આવશે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે જે લાઇક છે એઝ ઇટ ઇઝ આવી જશે એટલે આઈ ડુ નોટ લાઇક ચેસ એટલે કે મને ચેસ ગમતી નથી એટલે સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં આપણે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્યો બનાવવો હોય તો પહેલાં કરતાં મૂકવાનો કરતાં જે ત્રીજો પુરુષ એક હોય તો ડઝ નોટ મૂકવાનું અને જો કરતાં ત્રીજો પુરુષ એક વચ્ચેનો ન હોય તો ડું નોટ મૂકવાનું ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું અને ત્યારબાદ અન્ય શબ્દો મૂકી દેવાના આ રીતના નેગેટિવ વાક્ય રચના થશે હવે આપણે સિમ્પલ ઇન્ટ્રો ઇન્ટ્રોનેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય જોઈશું તો એની વાક્ય રચના કેવી થશે તો ડોન્ટ અથવા તો ડઝન્ટ આવશે ત્યારબાદ કરતા આવશે ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ ત્યારબાદ કર્મો કર્મ આવશે ત્યારબાદ જો અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ અને પ્રશ્નાચિહ્ન હવે આપણે ડોન્ટ ક્યારે મૂકવું અને ડઝન ક્યારે મૂકવું તો કરતાં ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝન્ટ મૂકવું અને જો કરતાં ત્રીજો પુરુષ એક વચન ન હોય તો ડોન્ટ મૂકવું તો ઉદાહરણ જોઈએ તો પહેલું છે ડોન્ટ વી નો હિમ આમાં વી એ બહુવચનો કરતા છે એટલે ડોન્ટ લાગશે અને જે વી કરતા છે એની પછી ક્રિયાપદનું મૂળરૂપ નો એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે અને ત્યારબાદ હિમ એ કર્મ આવી જશે ડોન્ટ વી નો હિમ પછી પ્રશ્ન બરાબર છે એટલે શું અમે તેને જાણતા નથી બીજું ડઝન સી રાઈટ અ લેટર આમાં સી એ ત્રીજું પુરુષ એક વચનનો કરતા છે એટલે ડઝનથી શરૂઆત થશે અને સી કરતા પછી રાઈટ મૂળ ક્રિયાપદ એઝ ઇટ ઇઝ આવી જશે અને પછી લેટર કર્મ આવશે અને ત્યારબાદ પ્રશ્નાચિહ્ન એટલે ડઝન સી રાઈટ અ લેટર શું તેની પત્ર લખતી નથી ત્રીજું ડોન્ટ જય એન્ડ વિજય રીડ અ બુક આમાં જય અને વિ જય એ ત્રીજો પુરુષ બહુવચનના કરતા છે એટલે ડોન્ટથી શરૂઆત થશે અને જય અને વિજય જે કરતા છે એના પછી રીડ મૂળ ક્રિયાપદ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે અને ત્યારબાદ પ્રશ્નાથ ચિહ્ન એટલે ડોન્ટ જય એન્ડ વિજય રીડ એ બુક શું જય અને વિજય પુસ્તક વાંચતા નથી ચોથું ડઝન્ટ રાહુલ સિંગ અસોમ આમાં રાહુલ ત્રીજા પુરુષ એક વચનનો કરતા છે એટલે પ્રશ્નાથ વાક્યની શરૂઆત દર્શનથી થશે અને ત્યાર રાહુલ જે કરતા છે ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ સિંગ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે ત્યારબાદ જે ઓબ્જેક્ટ છે એ સોંગ આવી જશે અને છેલ્લા ચિહ્ન એટલે ડઝન્ટ રાહુલ સિંગ અ સોંગ શું રાહુલ ગીત ગાતું નથી અને પાંચમું છે ડોન્ટ આઈ લાઇક એ ચેસ આમાં આઈ પ્રથમ પુરુષનો કરતા છે એટલે અને શરૂઆત ડોંટથી થશે અને આઈ જે કરતા છે અને પછી ક્રિયાપદનું મૂળરૂપ લાઇક આવી જશે ત્યારબાદ ઓબ્જેક્ટ ચેસ આવશે ચિહ્ન આવશે એટલે ડોન્ટ આઈ લાઇક અ ચેસ શું મને ચેસ ગમતી નથી બરાબર છે એટલે કે નેગેટિવ એટલે પ્રશ્નાથ નકાર વાક્ય બનાવવા માટે આપણે વાક્યની શરૂઆત ડોન્ટ અથવા ડઝનથી કરીશું ત્યારબાદ કર્તા અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ મૂકીશું અને ત્યારબાદ કર્મ હોય તો કર્મ અને અન્ય જો શબ્દ હોય તો અન્ય શબ્દ મૂકીશું અને ત્યારબાદ પ્રશ્નાચિહ્ન મૂકીશું આ રીતના આપણે પ્રશ્નાંત નકાર વાક્યની રચના કરીશું